ઝાંખી પડતી સિવિલ હોસ્પિટલની છાપને બદલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીના સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે કંઈક એવું કરી બતાવ્યું છે કે જેના કારણે સરકારી દવાખાનાઓનું નામ રોશન થઈ શકે છે. નવસારી સરકારી હોસ્પિટલમાં બે પ્રીમેચ્યોર જોડિયા બાળકોને જીવનદાન અપાયું છે. કુપોષણના કારણે જોડિયા જન્મેલા બાળકો માત્ર 900 ગ્રામ જેટલા જ હતા અને વિવિધ રોગોથી પીડાતા હતા. સમય થયેલી સુવાવડના કારણે બાળકોને બચાવવા મુશ્કેલ હતા અને ખાનગી હોસ્પિટલમાં 25 લાખ રૂપિયા જેટલો ખર્ચો થઈ શકે તેવી સ્થિતિ હતી. પરંતુ સિવિલના ડોક્ટર્સે કોઈ ખર્ચ વગર મહામહેનતે બંને બાળકોને બચાવી લીધા છે અને બંને બાળકોને નવજીવન આપતા પરિવારમાં ખુશીની લાગણી. 905 29 અઠવાડિયે એટલે લગભગ 7મો મહિનો પૂરો થતો હોય ત્યારે જન્મ થયા હતા. 905 અને 925 માત્ર એટલું જ એમનું વજન હતું જન્મના ટાઈમે. આ બંને બાળકોની સ્થિતિ પણ જન્મના વખતે અતિ ગંભીર હોવાથી અને હૃદયના ધબકારા ખૂબ ઓછા હોવાથી આ બંનેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું. એમાં પણ લોહીમાં ચેપ લાગવો, શ્વાસ વારંવાર બંધ થઈ જવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, શુગર ઓછો થવો, આરોપી આ બધી તકલીફો થઈ હતી. એમાંથી એક બાળકને હૃદયમાં કાણું એ પણ આવ્યું હતું, હૃદયરોગ પણ આવ્યું હતું.